नमस्कार, मारू नाम भगवतदान गढ़वी। हूँ सुरेंद्रनगर जिल्लाना पाटड़ी तालुकानी श्री झाड़ियाणा प्राथमिक शाला में मददनीश शिक्षक तरीके फरज बजाऊ छू। मारू आ वर्षनु इनोवेशन छे लोक जागृति थकी शाला विकास। आपणे त्या कहेवाय छे के भारतवर्षनी जे परंपरा मुजबनु गुरुकुल शिक्षण पद्धति हती, ए शिक्षण पद्धतिमांथी वर्तमान शिक्षण पद्धति मात्र ने मात्र जीवनलक्षी न बनता जीविकालक्षी बनी छे। त्यारे सर्वांगिक बाळकनो विकास थाय ए हेतु साथे शाळाने समृद्ध करवी ए प्राथमिक जरूरियात बनी गई छे। शरूआतमां जोयुं त्यारे लोकोनो शिक्षण प्रत्येनो जागृतिनो थोड़ो अभाव जोवा मळ्यो। एना कारणे शाळा अने गाम लोको वच्चेनुं थोड़ुं अंतर अने लोक भागीदारीनो अभाव एमां थोड़ो जोवा मळतो हतो। 2001 भूकंप वक्ते शाळानुं मकान धराशी थता पहली जरूरत आवी पड़ी शाळानुं मकान नवीन बनावा माटे। तो ए वक्ते शाळाना शिक्षकों द्वारा गाम लोको साथे मळीने सतत लोक संपर्क अने लोक भागीदारी वधे तो सारामां सारूं बिल्डिंग बने एना माटे लोको साथे चर्चा करी एनो सहकार मेळवी अने ए वखतना कोर ग्रुप नो संपर्क करी अने एबीबी कंपनी ना माध्यम थी शाला बने ए माटे सतत प्रयत्न करी अने ए एबीबी ग्रुप साथे नी मंजूर करायो। ए पछी एबीबी कंपनी जारे शाला नू भवन बनावा माटे आवी त्यारे सतत शिक्षकों द्वारा लोक संपर्क अने गामना लोकोने साथे राखीने जमीन संपादन करवानी वात आवी। जूनू जे बिल्डिंग हतुं ए जमीन खूब नानी हती, भविष्यमां कंईक मोटा बिल्डिंगनी जरूर पड़े, मैदाननी जरूर पड़े ए माटे एक नवी जमीन खरीदवामां आवी। नवी जमीन खरीद्या पछी काम शुरू थयुं। ए वखते पाणी, रेती अने तमाम माटी पुराणनुं काम लोक भागीदारीथी थाय आपणा भारतवर्षना यशस्वी वडाप्रधान अने गुजरातना पर्वता पुत्र एवा माननीय नरेन्द्रभाई मोदीनी जे नेम छे लोक भागीदारी द्वारा शाळा विकास अने गाम विकास थाय, गाम द्वारा राष्ट्र विकास थाय ए सूत्रने लई अने आ लोक भागीदारीथी अमे करवानुं विचार्युं। गामनो खूब ए वखते सहकार मळ्यो। ए पछी सरस मजानुं लगभग 8900 स्क्वेर फूट बांधकाम एबीबी कंपनीना माध्यमथी थयुं। कोर ग्रुपनो एमां पूर्ण सहकार रह्यो। ए पछी कम्पाउंड वॉलनी जरूर पड़ी तो फरीथी पाछी अमे मागणी मूकी, कारण के आपणे लोकशाहीमां कहेवत छे કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, પણ પરમારથ કે કારણે મને માગત ન આવેલા જ। પરમારથનું કામ હતું, બાળકો માટેનું કામ હતું, ફરીથી અમે વિનંતી કરી અને ફરીથી અમારી જે કંપાઉન્ડ વોલ છે એબીબી કંપનીએ મંજૂર કરી અને બનાવી દીધી। 13 ઓરડા સાથેનું અદ્યતન બિલ્ડિંગ બન્યા પછી જેમ જેમ જરૂરિયાત ઊભી થતી જઈ એમ નવી સુવિધાઓ ઊભી કરવા માટે, શાળાને સમૃદ્ધ કરવા માટે અમે સતત લોકસંપર્ક કરતા રહ્યા, એસએમસીની મીટિંગો કરી, વાલી સંપર્ક સતત વધાર્યો અને શાળાને ગામને નજીક લાવવાનું કામ એ આ માધ્યમથી અમે કર્યું। એ પછી એકલવ્ય ફાઉન્ડેશન અમદાવાદના સહકારથી અમારા બધા જ વિદ્યાર્થીઓને દર વર્ષે દફતર, ગણવેશ, સારી ક્વોલિટીના બૂટ મોજા મળે એવું આયોજન થયું અને 2 વર્ષ સુધી એમની સેવા અમને મળી। એ પછી એમની સેવાઓ જ્યારે બંધ થઈ ત્યારે કંઈક નવી આવકનો સ્ત્રોત ઊભો કરવા, નવી લોક ભાગીદારી ઊભી કરવા માટે પાછા લોકસંપર્કો વધ્યા અને એમાં ધીમે ધીમે સફળતા મળી। 2014ની અંદર એક તત્કાલીન પ્રાંત અધિકારી શ્રી શાળાની મુલાકાતે આવે છે અને પ્રાર્થના અંદર એમના વક્તવ્ય ચાલુ વક્તવ્યમાં વાત કરી, એક 7મા ધોરણની દીકરી એક ગણવેશ ફાટેલો પહેરીને બેઠેલી છે ત્યારે એમને એક વિચાર મૂક્યો કે શું આપણે શિક્ષકો આવા સંવેદનશીલ ન બની શકીએ, આવી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને દત્તક ન લઈ શકીએ। અને એ જ વખતે એ જ ક્ષણે એમની સમક્ષ આ વિચાર મને સ્ફુર્યો। એમના માર્ગદર્શનથી, એમના પ્રેરણાથી આ દીકરી દત્તક યોજના ચાલુ કરી અને એ જ વર્ષે એ દીકરીને દત્તક લેવામાં આવી, એની વર્ષની તમામ શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવી એવું નક્કી કરવામાં આવ્યું। ત્યારબાદ આ પ્રકલ્પમાં આગળ વધતા 11 દીકરીઓને આજે દત્તક લીધેલી છે અને એનો વર્ષનો તમામ શૈક્ષણિક ખર્ચ લોક ભાગીદારી દ્વારા આપવામાં આવે છે।
એ પછી શાળાના બાળકોમાં મૂલ્ય લક્ષણ વિકસે એના માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, એમાં અક્ષયપાત્ર, પર્યાવરણ સાથેનું તાદાત્મ્ય, પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અને પશુ પ્રેમ પક્ષી પ્રેમ બાળકોમાં વિકસે એવા હેતુથી શાળામાં ચાલતી પ્રવૃત્તિ અક્ષયપાત્ર. તો અક્ષયપાત્ર રોજ અનાજ બાળકો લાવે અને એ પક્ષીઓને નખાય એના માટે એક સુંદર ચબૂતરો હોય તો શાળાના મેદાનની અંદર એની શોભા પણ વધારે અને પક્ષીઓને સરસ મજાનું ચણ મળે એવા હેતુથી શંખેશ્વરના જૈન મહારાજ સાહેબ પૂજ્ય લલિતેશ વિજયજી મહારાજ સાહેબના સંપર્ક કરી અને એમની પાસેથી એક સુંદર મજાનો ચબૂતરો અમે દાનમાં લીધો અને ચબૂતરો મેદાનમાં લગાવ્યો. એ પછી શાળાનું સુંદર મજાનું મેદાન, તો મેદાનમાં વૃક્ષો ન હોય તો મેદાન સારું ન લાગે એના માટે સરસ મજાનો એક બગીચો બને એના માટે લોક ભાગીદારી થાય એ માટે શંખેશ્વર સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશલભાઈ જોશીનો સંપર્ક કરી અને એમના દ્વારા સતત 3 વર્ષ સુધી અમે દર વર્ષે વૃક્ષો લાવી અને વૃક્ષારોપણ થાય એનું જતન થાય આજે એક હરિયાળી શાળા અમારી બની છે એ પણ લોક ભાગીદારીથી બની છે. બીજો એક આપણો મૂલ્ય શિક્ષણનો પ્રયોગ છે આજનો દીપક. જે બાળકનો જન્મદિવસ હોય એ જન્મદિવસે એને પ્રાર્થના સભાની અંદર અભિનંદન ગીત આપી અને સન્માનવામાં આવે એમાં થોડો વધારો કરીને મેં એવો વિચાર કર્યો કે બાળકને કંઈક એ દિવસે ભેટ મળે તો એક એનું જે શિક્ષણ સાથેનું અથવા તો શાળા સાથેનું જે તાદાત્મ્ય છે એ વધે, હોંશે હોંશે નિશાળા આવે, મારી શાળા છે, સરકારી શાળા મારી શાળા બને અને એવી લાગણી થાય એના માટે જન્મદિવસે આજનો દીપક કાર્યક્રમમાં એક અભિનંદન કાર્ડ એક દાતા દ્વારા બનાવવામાં આવ્યું અને છેલ્લા 3 વર્ષથી ફૂલસ્કેપ ચોપડો અને પેન મારા તરફથી એને બાળકને આપવામાં આવે છે. એનું સંપૂર્ણ જે આયોજન છે પ્રાર્થના સભાના મંત્રીઓ કરતા હોય છે. એ જ રીતે દીકરી દત્તક યોજના જે છે એમાં આગળ વધીને આ ભણતી દીકરીઓ આગળ જાય અને એને કદાચ શિક્ષણ માટે ફી ભરવાની જરૂર પડે તો એનું પણ વ્યવસ્થા આ યોજના અંતર્ગત લોક ભાગીદારીથી કરવામાં આવે છે. આ જ રીતે એક પ્રસંગ એવો આવે છે કે મારા દીકરાનો જન્મદિવસ છે તો મેં વિચાર્યું, વિચાર એટલા માટે મને આવ્યો કે જ્યારે આપણે લોકોને શાળા સાથે કનેક્ટ કરવા માટે જોડવા માટેના નવા નવા કાર્યક્રમો કરીએ છીએ એમાં મારા દીકરાનો જન્મદિવસ હતો તો મેં વિચાર કર્યો કે શાળામાં જ જન્મદિવસ ઉજવી અને ગામને આમંત્રણ આપીને ગામ લોકોમાં એવો એક વિચાર આપીએ કે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ આવે ત્યારે આપણે શાળાને યાદ કરીએ, મારી શાળા છે, મારા ગામની શાળા છે, એમાં કંઈક મદદ થવાની ભાવના વિકસે એ માટે જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, 19મો જન્મદિવસ હતો એટલે 19 દીકરીઓને ગણવેશ અને શાળા છે એ ઈ શાળા બને એટલા માટે એક પ્રોજેક્ટર શાળાને એ દિવસે ભેટ આપ્યું. તો સાથે સાથે મહેમાનો આવ્યા હતા એમના દ્વારા પણ શાળાને કંઈક મળે એ માટેની અમારી માગણી હતી અને ખૂબ રાજીપો થાય, આનંદ થાય એ દિવસે જ શાળાના રમતગમતના તમામ સાધનો, રમતગમત માટેના જે કોસ્ચ્યુમ છે એ કોસ્ચ્યુમ અને શાળાની અંદર કોમ્પ્યુટર ટેબ્લેટ આવે એના માટે રોકડ રકમ એ દિવસે અમને દાનમાં મળી એટલે એક સારો એવો મેસેજ ગામમાં ગયો. આજે એના માધ્યમથી ગામ લોકોમાં કંઈક સારો પ્રસંગ હોય તો શાળાને યાદ કરવામાં આવે છે. એ રીતે અમે લોક ભાગીદારી દ્વારા શાળાનો ભૌતિક સુવિધાનો વિકાસ અને લોક ભાગીદારી મળે છે આપણને લોક જાગૃતિથી એટલે લોક ડાયરાના કાર્યક્રમો દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ અને દીકરી છે એને ખૂબ આગળ ભણાવવા માટે ગામમાં એનો ખૂબ પ્રચાર પ્રસાર અને લોકોમાં એની વાલીઓમાં એની જાગૃતિ અનેક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી. લોકડાઉન વખતે સતત લાઈવથી અને લોકોનું મનોબળ વધારવા અને એ વખતે આ વિષય મૂકવામાં આવે, દીકરી છે એને ભણાવવામાં દીકરીને ખૂબ આગળ વધે એના માટે આ એક વિષયો મૂકવામાં આવતા એના દ્વારા પણ લોકજાગૃતિ થઈ અને એનો ફાયદો અમને લોક ભાગીદારીના રૂપમાં મળ્યો અને લોક ભાગીદારી દ્વારા અમે શાળાનો જે ભૌતિક વિકાસ છે એ કરી શક્યા છીએ. આજે આનંદ સાથે કહી શકીએ કે આ હજુ પ્રયોગ અમારો ચાલુ છે, ભવિષ્યમાં એમાં પણ ઘણો બધો વધારો કરીને અમે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ અને એક સારો વિકલ્પ, સારો એક જેને કહી શકાય કે શાળા વિકાસ માટેનો એક સારો પ્રયોગ કહી શકાય એ બધાએ આ પ્રયોગ કરવા જેવો છે, એમાંથી અમને ખૂબ ફાયદો મળ્યો છે
અને ભવિષ્યમાં આ પ્રયોગથી દરેક જે માન્ય વડાપ્રધાનશ્રીની જે નિયમ છે લોક ભાગીદારી દ્વારા વિકાસ એ વિષયને અનુસંધાને અમે આ પ્રોજેક્ટમાં કાર્ય કરી રહ્યા છીએ. નમસ્કાર.